ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના પીએચડી ના કોર્સ વર્ક ના સંદર્ભમાં વિડીયો લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે આજનો ટૉપિક માહિતી એકત્રીકરણ અને માહિતીનું પૃથક્કરણ આ ટોપિકના સંદર્ભમાં તેને સ્પર્શતો અગત્યનો મુદ્દો અનુમાનીય આંકડાશાસ્ત્ર વિશે માહિતી મેળવશું મિત્રો તમે જોઈ શકો છો કે સ્ક્રીન ઉપર બે ભાગમાં માહિતી આપેલી છે એક બાજુ કન્યાઓ અને કુમારો એક જૂથ છે જેની સરાસરી બેતાલીસ અને બાવીસ અનુક્રમે છે સંખ્યાઓમાં કન્યાઓની સંખ્યા એંસી અને કુમારોની પણ એંસી સરાસરી વચ્ચેનો તફાવત જોઈએ તો વીસનો છે બાજુમાં રહેલી માહિતીના સંદર્ભમાં વાત કરીએ તો કન્યાઓની સરાસરી ચોવીસ છે કુમારોની સંખ્યા બાવીસ સરાસરી બાવીસ છે બંનેની સંખ્યા એંસી એંસીની છે તફાવત જોઈએ તો સરાસરીનો તફાવત બે છે આમ જુઓ તો પહેલાં જૂથમાં તફાવત વીસ ઘણો મોટો છે અને બીજા જૂથમાં તફાવત બે પ્રમાણમાં નાનો છે ઓછો છે તો આ માહિતીને આધારે કયો તફાવત સાચો છે વાસ્તવિક છે એ કહી શકાય કે કેમ તો એ અંગે આપણે થોડીક વિચારણા કરીએ બંને સરાસરીઓ વચ્ચે કેટલો તફાવત હોવો જોઈએ જેથી તફાવત સાચો છે કે વિશ્વસનીય ગણાય આ પ્રશ્નનો જવાબ બંને સરાસરીઓના તફાવતની પ્રમાણ ભૂલને આધારે આપી શકાય પ્રમાણ ભૂલ કરતાં બે સાંખ્યકીની તફાવતની પ્રમાણ ભૂલ ઉપયોગી થાય મિત્રો અહીંયા સાંખિકીનો મતલબ છે સ્ટેટિસ્ટિક્સ સ્ટેટિસ્ટિક્સ એટલે નમૂના પાસેથી મળેલી માહિતી અને વ્યાપ વિશ્વની જે માહિતી છે એ પ્રાચલ તરીકે ઓળખાય જેમ કે સરખી વયના કુમારો અને કન્યાઓ પૈકી બૌદ્ધિક ક્ષમતામાં કોણ ચડિયાતું છે ગણિત શિક્ષણની બે અધ્યાપન પદ્ધતિઓ પૈકી કઈ પદ્ધતિ વધારે સારી છે વિદ્યાર્થીઓની અંગ્રેજી વિષયમાં કચાસો પારખ્યા પછી ઉપચાર શિક્ષણ આપવામાં આવે તો તે અસરકારક રહ્યું કે નહીં આ અને આવા પ્રશ્નોનો જવાબ સાંખ્યકીના તફાવતની પ્રમાણ ભૂલથી આપી શકાય શૂન્ય જોવા મળેલ હકીકતને સમજાવતા કામ ચલાવ વિધાન છે મળનારા પરિણામો અંગે આગાહી અનુમાન કરતા વિધાનો છે

આપણી પાસે જે માહિતી છે તે નિદર્શ એટલે કે નમૂના દ્વારા મળેલી છે આથી સમષ્ટિના માપો વિશેની આપણી ઉત્કલ્પનાની સત્યતા ચકાસવા સરાસરી મધ્ય સતમાન વગેરે સાંખ્યકીના તફાવતની સાર્થકતા ચકાસવામાં શૂન્ય ઉત્કલ્પના અગત્યનું સાધન છે શૂન્ય ઉત્કલ્પના દર્શાવે છે કે બે સમષ્ટિ સરાસરીઓ વચ્ચે સાચો તફાવત નથી અને નિર્દેશ સરાસરીઓમાં જે તફાવત જોવા મળ્યો છે તે આકસ્મિક છે તે અગત્યનો નથી સંશોધકનું કાર્ય શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવાનું કે અસ્વીકાર ન કરવાનું હોય છે શૂન્ય ઉત્કલ્પનાને એચોથી ઓળખાય છે અને એચોનું સામાન્ય સ્વરૂપ અસ્વીકાર પામવાનું હોય છે નવમા ધોરણના કુમારો કરતા કન્યાઓ ગુજરાતીના જ્ઞાનમાં ચડિયાતી છે કેટલી ચડિયાતી છે તે સ્પષ્ટ થતું નથી તેના બદલે નવમા ધોરણના કુમારો અને કન્યાઓના ગુજરાતીના જ્ઞાનની સરાસરીઓ વચ્ચે સાર્થક તફાવત નહી હોય શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી એટલે જોવા મળેલ તફાવત આકસ્મિક છે કે નહીં તે નક્કી કરવાનો તે સંભાવનાના આધારે નક્કી થાય છે નાનો હોય તો તફાવત આકસ્મિક છે એમ કહી શકાય નહીં સંભવ વધારે હોય તો તફાવત આકસ્મિક છે તેમ કહી શકાય ટૂંકમાં શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર ન કરવો એટલે જોવા મળેલ તફાવત આકસ્મિક છે એવો નિર્ણય તારવો અને શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવો એટલે જોવા મળેલ તફાવત આકસ્મિક નથી એમ નિર્ણય કરવો વૈકલ્પિક ઉત્કલ્પના અથવા જેને સંશોધન ઉત્કલ્પના તરીકે ઓળખાય છે શૂન્ય ઉત્કલ્પનાના વિકલ્પે વૈકલ્પિક ઉત્કલ્પના કે સંશોધન ઉત્કલ્પના રચવામાં આવે છે વૈકલ્પિક ઉત્કલ્પના સંશોધન ઉત્કલ્પના એચ થી ઓળખાય છે એચ ધોરણ સાતના કુમારો અને કન્યાઓના ગુજરાતી વિષયની શબ્દભંડોળ કસોટી પરના પ્રાપ્તાંકોની સરાસરીઓ વચ્ચે સાર્થક તફાવત હશે એચ વનની વિરુદ્ધમાં એચ ઓનું પરીક્ષણ કરવામાં આવે છે સાર્થકતાની કક્ષાઓ અને દ્વિપુછી કસોટીઓ સાર્થકતા કેટલી હોય તો તફાવત સાર્થક ગણાય સંશોધકોએ કેટલાક ધોરણો નક્કી કર્યા છે જેને સાર્થકતાની દ્વિપૂંછી કસોટી શૂન્ય ઉત્કલ્પના અન્વયે સરાસરીના તફાવત ધન અથવા ઋણ હોઈ શકે સાચી સરાસરી સુ તફાવતની એક બાજુ કે બીજી બાજુ હોઈ શકે તેથી સંભવ નક્કી કરતી વખતે સમધારણના બંને છેડાઓ લક્ષમાં લેવામાં આવે છે જેને દ્વિપુચી કસોટી કહે છે બંને જૂથ એક જ સમષ્ટિમાંથી લેવામાં આવ્યા છે તે જાણવા માટે બંને છેડાઓ ધ્યાનમાં લેવામાં આવે છે દ્વિપુછી કસોટી માટે સાર્થકતા કક્ષા ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ એટલે કે પંચાણું ટકા વિશ્વાસ અંતરાલ અને ઝીરો પોઈન્ટ ઝીરો વન કક્ષા એટલે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા વિશ્વાસ અંતરાલ સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે દ્વિપૂંછી કસોટી માટે જો ટી મૂલ્ય પ્લસ માઇનસ વન પોઈન્ટ નાઇન સિક્સ કે તેથી વધારે હોય તો સરાસરીનો તફાવત ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ કક્ષાએ સાર્થક છે દ્વિપૂંછી કસોટી માટે જો ટી મૂલ્ય પ્લસ માઇનસ ટુ પોઈન્ટ ફાઇવ એટ કે તેથી વધારે હોય તો સરાસરીનો તફાવત ઝીરો પોઈન્ટ ઝીરો વન કક્ષાએ સાર્થક છે આ બંને વખતે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થાય છે વૈકલ્પિક ઉત્કલ્પના એટલે કે સંશોધન ઉત્કલ્પનાનો અસ્વીકાર થતો નથી હવે સાર્થકતાની કક્ષા અને એક પૂછી કસોટીઓ કેટલાક પ્રયોગોમાં કે સંશોધનોમાં માત્ર ધન કે ઋણ તફાવત ની જરૂર પડે છે વિદ્યાર્થીઓની ગુજરાતી જોડણી સુધારવા દર અઠવાડિયે દસ દસ શબ્દોની જોડણી આપવામાં આવે છે અને તેનો ઉપયોગ પણ કરાવવામાં આવે છે બે માસ પછી જો તેમની જોડણીની કસોટી લેવામાં આવે તો શરૂઆતના કરતાં તેમની સરાસરીઓમાં વધારો થવાનો છે કેટલો સુધારો થયો તે જાણવા માટે એક પૂછી કસોટી વાપરવામાં આવે છે એક પૂછી કસોટી માટે સાર્થકતા કક્ષા ઝીરો પોઈન્ટ ઝીરો વન અને ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે એક પૂછી કસોટી માટે જો ટી મૂલ્ય એક પોઈન્ટ છ પાંચ કે વધારે હોય તો સરાસરીનો તફાવત ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ એટલે કે પંચાણું ટકા વિશ્વાસ અંતરે સાર્થક છે અને એક પૂછી કસોટી માટે જો ટી મૂલ્ય ટુ પોઈન્ટ થ્રી થ્રી કે તેથી વધારે હોય તો સરાસરીનો તફાવત ઝીરો પોઈન્ટ ઝીરો વન કક્ષાએ એટલે નવ્વાણું ટકા વિશ્વાસ અંતરાલે સાર્થક છે આ બંને વખતે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થાય છે વૈકલ્પિક ઉત્કલ્પના એટલે કે સંશોધન ઉત્કલ્પનાનો અસ્વીકાર થતો નથી અનુમાનમાં થતી પ્રમાણ ભૂલ પ્રકાર એક અને પ્રકાર બે એમ બે પ્રકારની ભૂલ થવાનો સંભવ હોય છે તફાવત સાર્થક ન હોય છતાં સાર્થક ગણી શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરીએ ત્યારે પ્રકાર એકની ભૂલ થાય પ્રકાર બે ની ભૂલ તફાવત સાર્થક હોય છતાં સાર્થક નથી ગણી શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર ન કરીએ તો તે પ્રકાર બે ની ભૂલ છે તો મિત્રો અનુમાનીય આંકડા શાસ્ત્રના સંદર્ભમાં કેટલીક પાયાની બાબતો મૂળભૂત બાબતો આપણે જોઈ આ બાબતો બને એટલી સ્પષ્ટ સમજવાનો પ્રયત્ન કરજો તો આંકડા શાસ્ત્રના પરિણામોનું અર્થઘટન કરવામાં ખૂબ જ મજા આવશે અને એના ઉપરની તમારી પકડ વધતી જશે આભ્યાર